નથી જવાબ આપે છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી હોવાને કારણે આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખના વિઝનને પૂરી કરવા માટે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે રાજીનામું આપ્યા બાદ તેમણે સી આર પાટીલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જો કે હવે જોવા મળી રહ્યું છે કે સતીશ પટેલના સ્થાને ભાજપ કોને ડેરી પ્રમુખ બનાવે છે, ત્યારે સતીશ પટેલ પ્રમાણે દિનુ મામાને ફરીથી ડેરીના પ્રમુખ બનાવવા જોઈએ. પાર્ટીમાં કોઈ દબાણ હોતું નથી. આદરણીય સી આર પાટીલ સાહેબે જ્યારે મેન્ડેટ આપ્યો ત્યારે જ મને વાત કરી હતી કે અત્યારે તમે ડેરીના પ્રમુખ બનાવીએ છીએ, પછી તમે 3-4 મહિનામાં નક્કી કરી લેજો કે તમારે બેમાંથી કયો હોદ્દો રાખવાનો છે. જે તે ટાઈમે જ વાત કરી હતી, એટલે આજે હું ડેરીના પ્રમુખ તરીકે રાજીનામું છે અને સંગઠનના હોદ્દા મારી પાસે પ્રમુખ તરીકે જે અમારે સેવા આપવાની એ આપતો રહીશ. એવું કશું છે નહીં, અમે પાર્ટીના વફાદાર સૈનિક છે અને પાર્ટીના અમારા મોવડી મંડળ જે નક્કી કરતા હોય એની અંદર અમે આગળ વધતા હોય છે અને મોવડી મંડળ જે સૂચન કર્યું સ્વીકારતા હોય છે. અમારામાં કોઈ ડેમેજ કંટ્રોલ જેવું છે જ નહીં. જેનો પણ મેન્ડેટ આવશે એને બધા સ્વીકારશે. દિનુ મામા હશે તો દિનુ મામાને પણ અમે સ્વીકારીને આ સંસ્થાનો વિકાસ કરીશું. સમાચારની વાત કરીએ, ગુજરાત કોંગ્રેસમાં નવા ચૂંટણીના ઇંતજામ જોવા મળી રહ્યા છે. ત્યારે